सूरत सामूहिक दुष्कर्म मामले मोटा खुलासा। केम पोलीसे कर्यु आरोपी पर फायरिंग, केम थयु अचानक आरोपी नु मौत। गुनाओनी दुनिया में आज बात करीशू एक एवा किस्सा विषे जेने सांभळीने तमारा पग नीचेथी जमीन खसी जशे। सूरत में सामूहिक दुष्कर्मनी घटना बनी हती, तेमा पोलीसे फायरिंग कर्यू अने तेना पछीना दिवसे एक आरोपी मौतने भेट्यो। आटलू ज नहीं, त्रण आरोपीमांथी एक आरोपी फरार हतो, तेने पकड़वा अमदावादना 300 पोलीसकर्मीओए ऑपरेशन कर्यू हतुं। त्यारे आ समग्र घटना केवी रीते क्या अने कया समये बनी हती ने आरोपीना मृत्युने लईने कया खुलासा थया अने पोलीसे कई रीते आ दुष्कर्मना आरोपीओने पकड्या ते दरेक वस्तु जाणीशुं आजना आ क्राइम एपिसोडमां। नमस्कार, हूँ हंसिनी अने तमे जोई रह्या छो निर्भय न्यूज। जो सौथी पहला घटना विशेनी वात करवामां आवे तो आ घटना 8 ऑक्टोबरे रात्रे 10:45 थी 11:15 वच्चेनी कोसंबा पोलीस स्टेशन विस्तारना मोटा बोरसरा गामनी सीममां खेतरमां अवावरू जग्याए एक 17 वर्ष अने 4 महीनानी सगीरा तेना मित्र साथे बैठी हती, ज्यां 3 नराधमो बाइक पर आव्या हता। पहला तो तेमणे आवीने अहीं केम ऊभा छो एम कहीने धमकाव्या हता अने बादमां मार मारवानुं शरू कर्युं हतुं। બંનેના મોબાઈલ પણ નરાધમોએ લઈ લીધા હતા। તે સમયે સગીરાનો મિત્ર અને સગીરા બંને નરાધમો પાસેથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે સગીરા પડી જતા આરોપીએ તેને પકડી લીધી હતી અને શેરડીના ખેતરમાં જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। આટલું જ નહીં, તેણે તેના મિત્રને ઢોર માર પણ માર્યો હતો, પછી સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું। આ ઘટનામાં મુખ્ય 3 આરોપી સંડોવાયેલા હતા, જેમાં મુન્ના કરબલી પાસવાન, શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસિયા અને રાજુ નામના 3 નરાધમો સામેલ હતા। ત્યારે આ ઘટનામાં પોલીસે તાત્કાલિક 3 પર પ્રાંતીય આરોપીની ઓળખ કરી લીધી હતી। ત્યારબાદ આરોપીઓને પકડવા પોલીસ માંડવીના તડકેશ્વર પહોંચી હતી, કારણ કે પોલીસને માહિતી મળી હતી કે ત્યાં 2 આરોપી છે અને તેને પકડવા માટે પોલીસ ત્યાં પહોંચી હતી। જે આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કર્યું હતું અને અંતે શિવશંકર ચોરસિયા અને મુન્ના કરબલી પાસવાન ઝડપાઈ ગયા હતા, પરંતુ રાજુ નામનો આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો। ઘટનામાં વળાંક તો ત્યારે આવ્યો જ્યારે આમાંનો એક આરોપી ગઈકાલે મોતને ભેટે છે, એટલે કે કહી શકાય સિસ્ટમ કંઈ કરે ના કરે એની પહેલાં આ આરોપી મરી ગયો હતો। ત્યારે સુરત સિવિલમાં મોતને ભેટેલા આરોપી શિવશંકરનું આજે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, તેના રિપોર્ટમાં 1 મહિના પછી આવશે। તેની સાથે પ્રાથમિક માહિતી આપતા તબીબોની ટીમે જણાવ્યું હતું કે આરોપી શિવશંકરના હૃદયમાં 2 બ્લોકેજ છે, જોકે સંપૂર્ણ રિપોર્ટ આવ્યા બાદ જ આ અંગે જાણ થશે। એટલે હવે 2 આરોપી પકડાયા હતા, તેમાંથી એક તો મોતને ભેટ્યો અને બીજો આરોપી 7 દિવસના રિમાન્ડ પર છે, પરંતુ જો ત્રીજો આરોપી હતો એ મળ્યો ન હતો। તેને શોધવા પોલીસે પોતાની તપાસ હાથ ધરી હતી અને ચક્રો ગતિમાન કર્યા હતા। હવે આરોપીની વાત કરવામાં આવે તો આનું નામ રાજુ છે। આરોપી અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પરથી આજે પકડાયો હતો। હવે તેના વિશે વાત કરવામાં આવે કે પોલીસે આને કેવી રીતે પકડ્યો હતો। 9 ઓક્ટોબરે રાત્રે 10 વાગ્યાની આસપાસ ભાગી છૂટેલો રાજુ 11 ઓક્ટોબરની સવારે 8 વાગ્યાની આસપાસ પકડાયો હતો। પોલીસને થાપ આપીને ભાગી છૂટેલા રાજુને પકડવા માટે અમદાવાદના 300 પોલીસકર્મીઓએ દિલધડક ઓપરેશન કર્યું હતું। સતત લોકેશન બદલતા રાજુને જેલ ભેગો કરવા માટે પોલીસની ટીમ અગાઉથી જ તૈયાર બેઠી હતી અને તેને ટાંપીને બેઠી હતી, જેવો તે દેખાય તેની સાથે તેને દબોચી લેવો। ત્યારે આ આરોપી રાજુ રાજસ્થાન જઈ રહ્યો હતો અને તેને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પરની ટ્રેનમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો। આરોપી વડોદરાથી ટ્રેનમાં બેઠો હતો, જે અજમેર શરીફની દરગાહે માફી માંગવા જઈ રહ્યો હતો। જોકે હાલ અમદાવાદ રેલવે પોલીસે ઝડપેલ વોન્ટેડ આરોપીને કોસંબા પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી બનાવ બાદ નાસી રહ્યો હતો। આરોપીએ કરેલ દુષ્કર્મ માટે તે માફી માંગવા અજમેર શરીફની દરગાહે જવાનો હતો। ત્યારે આવી જ રીતે પોલીસે 3 આરોપીને પકડીને હાલ તો આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે સુરતમાં જે સામૂહિક દુષ્કર્મ થયું તેને લઈને અનેક મોટા ખુલાસા થયા છે અને આ ખુલાસામાં જાણવા મળ્યું છે કે પોલીસ દ્વારા 3 આરોપીને પકડી લેવામાં આવ્યા હતા અને તેમાંનો એક આરોપી જે ફરાર થઈ ચૂક્યો હતો તેને આજે સવારે 8 વાગ્યાની આસપાસ અમદાવાદની પોલીસે દિલધડક રેસ્ક્યુ કરીને 300 પોલીસ તેની રાહ જોઈને બેઠી હતી અને તેને અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશન પાસેથી તેને પકડી લીધો હતો। તે એક ટ્રેનમાં જઈ રહ્યો હતો અને તે પોતાએ દુષ્કર્મ કરેલાની માફી માંગવા માટે દરગાહ જતો હતો ત્યારે
ત્યારે પોલીસે દિલધડક રેસ્ક્યુ કરીને તેને પકડી પાડ્યો હતો। જો કે આમાંનો એક આરોપી છે તેનું ગઈકાલે મૃત્યુ થયું હતું અને આરોપીના પોસ્ટમોર્ટમમાં પણ અનેક મોટા ખુલાસા થયા છે। ત્યારે એક આરોપી છે જે 7 દિવસના રિમાન્ડ ઉપર છે અને જે ત્રીજો આરોપી પકડાયો નતો તે પણ આજે પકડાઈ ગયો છે। જો કે પોલીસે આ વિષયને લઈને અનેક ટીમની રચના કરી છે અને આ ટીમ છે તે આ વિષયને લઈને કામગીરી કરી રહી છે કે કઈ જગ્યાએ કયા સ્થળ ઉપર આ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું, કેવી રીતે દુષ્કર્મ થયું હતું અને યોગ્યથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ હવે લોકોની માંગ છે। ત્યારે ગુજરાતમાં અનેક દુષ્કર્મના કિસ્સાઓ વધ્યા છે, તેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મનો એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં 3 આરોપીમાંથી એક આરોપી ફરાર હતો જે આજે પકડાઈ ગયો છે અને એક આરોપી ગઈકાલે મોતને ભેટ્યો હતો અને એક આરોપી છે જે 7 દિવસના રિમાન્ડ ઉપર છે। ગુજરાતમાં અનેક દુષ્કર્મની ઘટનાઓ સામે આવે છે જેમાં પોલીસ તંત્ર અને ગૃહ વિભાગ ઉપર પણ સવાલ ઉભા થાય છે। ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાંથી પણ સામે આવ્યો હતો જેના વિશે આજે આપણે વાત કરી। તો તમને આ ક્રાઇમ એપિસોડ કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।